સુરતમાં પેટ્રોલ પંપના કર્મચારીનું લૂંટનું તરકટ સીસીટીવી ચેક કરતા કર્મચારીનો ભાંડો ફૂટ્યો કર્મચારીને દેવું વધી જતા લૂંટનો પ્લાન બનાવ્યો હતો રૂપિયા પોતાના મિત્રને આપીને લૂંટનું નાટક કર્યું હતું કર્મચારી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આશરે સાત સાડા સાતના અરસામાં એક વ્યક્તિ ધાનારામ મેઘવાળ પોતે આંગળીયા પેઢીમાંથી અને અન્ય એક માર્કેટમાંથી ટોટલ 4 લાખ રૂપિયા લઈને જઈ રહ્યો હતો ત્યારે એની પાછળ આવીને બે વ્યક્તિઓએ એને ચપ્પુ બતાવ્યું અને એના પાસે રહેલા 4 લાખ રૂપિયા લઈ લીધા આ પ્રકારની હકીકત આ ધાનારામ મેઘવાળ અત્યારે એના શેઠને શરૂઆતમાં બતાવી અને પછી અત્યારે પોલીસને એ પ્રમાણેની માહિતી આપી રહ્યા છે જે અનુસંધાને હાલમાં અમે પ્રાથમિક વિગતો ભેગી કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ ઉઘરાણી લઈને આવતો હતો તો બોમ્બે માર્કેટના ગેટ નંબર 4ની આગળ જે ફૂટપાયરી છે જે બધા લોકો બેસે છે એની આગળથી થોડુંક બે જણા આવી સ્પેન્ડર લઈ એક જણાએ હેલ્મેટ પહેરેલો હતો અને એક જણાએ હેલ્મેટ નહોતો પહેર્યો સ્પેન્ડર ઉપર બે જણા આવી અને ચાકુ બતાવી અને પેનિસ ઉપર લાત મારી પછાડી અને 4 લાખ રૂપિયાની લૂંટ કરી અને એ લોકો ચાલ્યા ગયા મારો માણસનો ફોન લઈ ગયા અને પૈસા પણ લઈ ગયા છે તો આજે સરદાર પટેલની જન્મજયંતિ છે પીએમ મોદી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી છે પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે અને શ્રદ્ધાંજલિ પાઠવી અમે જણાવ્યું કે સરદાર પટેલના અસાધારણ સમર્પણને અમે યાદ કરીએ છીએ સરદાર પટેલે દેશની નિયતિને આકાર આપ્યો છે તો રાષ્ટ્રીય એકતા માટે તેમની પ્રતિબદ્ધતા માર્ગદર્શન આપે છે ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીએ આ બધું લખ્યું છે આપણે સરદાર પટેલની સેવા માટે હંમેશા ઋણી રહીશું તો સરદાર પટેલની આજે જન્મજયંતિ છે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે આપણે સરદાર પટેલની સેવા માટે હંમેશા ઋણી રહીશું હેરિટેજ સ્ટીમ સ્પેશિયલ ટ્રેન હવે અમદાવાદથી કેવડિયા દોડશે દર રવિવારે સવારે અમદાવાદથી કેવડિયા અને રાત્રે પરત અમદાવાદ આવશે હેરિટેજ ટ્રેન સ્ટીમ એન્જિન લુક ટ્રેનને આપવામાં આવ્યો છે ટ્રેનમાં જ 24 લોકો આરામથી બેસી શકશે જમી શકશે તે પ્રકારની રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવી છે એસી કોચની મુસાફરી બુલેટ ટ્રેન જેવો અનુભવ છે તે કરાવશે તો આજે નવું નજરાણું છે તે મળશે સ્ટીમ એન્જિન લુક ટ્રેનને આપવામાં આવ્યું છે અને ટ્રેનને આજે ખુલ્લી મુકાશે અમદાવાદથી કેવડિયા અને કેવડિયાથી અમદાવાદ સુધી દર રવિવારે હવે હેરિટેજ ટ્રેન છે તે દોડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટ્રેનને લીલી ઝંડી આપી છે અને હેરિટેજની સાથે આધુનિકતા આ બંનેનું સમન્વય સાથેની આ ટ્રેન છે એ તૈયાર કરવામાં આવી છે સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દર રવિવારે સવારે અમદાવાદથી કેવડિયા અને કેવડિયાથી મોડી રાત્રે અમદાવાદ પરત જશે આ ટ્રેનની વિશેષતા એ છે કે તેનું એન્જિન છે તે સ્ટીમ એન્જિન પ્રકારે બનાવવામાં આવ્યું છે કે જે જૂના સમયમાં એન્જિન ચાલતા હતા એની સાથે ટ્રેનની અંદરના કમ્પાર્ટમેન્ટ એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે આ ટ્રેનની અંદર જ 24 કરતાં વધુ લોકો બેસી અને જમી શકે એ પ્રકારનું રેસ્ટોરાં બનાવવામાં આવ્યું છે રેસ્ટોરાંની સાથે અત્યાધુનિક ચેર કાર છે એ પણ અહીંયા રાખવામાં આવી છે અને જે લોકો બેસી શકે એ પ્રકારની અહીંયા વ્યવસ્થા છે 4 આ પ્રકારના ડબ્બા તૈયાર કરવામાં આવ્યા છે અને અમદાવાદ સુધી આ ટ્રેન છે એ દોડશે સાથે આધુનિકતા અને અહીંયા ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે જે મેટ્રો અને બુલેટ ટ્રેન જેવી ટ્રેનમાં જે સુવિધાઓ હોય છે એ પ્રકારની સુવિધાઓ પણ આમાં જોવા મળશે જીપીએસ આધારિત એન્કરિંગ પણ અહીંયા જોવા મળશે કે ટ્રેન ક્યાં પહોંચી છે વિશેષતા શું છે એ પણ એની અંદર જાણી શકાશે પ્રાકૃતિક રંગોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે સોલર મળી શકે અને લાઇટનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એ પ્રકારની વ્યવસ્થા પણ આ ડિઝાઇન જે તૈયાર કરવામાં આવી છે એમાં જોવા અત્યારે મળી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટ્રેન છે એ ટ્રેનને લીલી ઝંડી આપી છે અને દર રવિવારે અમદાવાદથી કેવડિયા અને કેવડિયાથી અમદાવાદ આ વિશેષ હેરિટેજ ટ્રેન છે એ દોડશે કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ કેવડિયા દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે રન ફોર યુનિટી દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે રાજ્યના 8 મહાનગરોમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના રિવરફ્રન્ટ પર રન ફોર યુનિટીનું આયોજન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહ્યા છે સુરત વડોદરા રાજકોટમાં પણ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે
राष्ट्रीय एकता दिवस के शुभ अवसर पर सूरत शहर की समस्त प्रशासनिक टीम और सभी नागरिक पूरे उत्साह के साथ राष्ट्रीय एकता दौड़ में शामिल हो रहे हैं। जैसा आप देख रहे हैं 3000 से ज़्यादा प्रतिभागी इसमें भाग ले रहे हैं। इससे पता लगता है कि राष्ट्रीय एकता की भावना सबके दिल में कितनी जागृत हो चुकी है। तो एकता दिवस निमित्ते रन फॉर यूनिटी नु आयोजन गांधीनगर में पण थयु। गांधीनगर महानगरपालिका अंतर्गत दौड़ नु आयोजन करवामां आव्यु। गृह राज्य मंत्री हर्ष संघवीए दौड़ ने लीली झंडी आपी तो वन अने पर्यावरण मंत्री मुकेश पटेल पण हाजर रह्या। हर्ष संघवी मुकेश पटेले सरदार पटेल की प्रतिमा ने पुष्पांजलि अर्पण करी। तो रन फॉर यूनिटी नू आयोजन राज्यभर में थई रह्यु छे। सूरत में रन फॉर यूनिटी नू आयोजन थयु। आ दृश्य छे ते गांधीनगर ना छे। हर्ष संघवीए आ दौड़ ने लीली झंडी आपी हती। रन फॉर यूनिटी आजे सरदार वल्लभ भाई पटेल की जन्मजयंति छे अने तेओए समग्र भारत ने एकत्रित करवामां महत्वनो फाळो भजव्यो हतो, जेने लईने आजे एकता दिवस तरीके उजवणी थाय छे। तेवी ज रीते रन फॉर यूनिटी नू आयोजन छे ते देशभर में थई रह्यु छे। राष्ट्रीय एकता दिवस की उजवणी सरदार पटेल की जन्मजयंती निमित्त एकता दिवस की उजवणी थई रही छे। दिल्ली में रन फॉर यूनिटी नू आयोजन गृहमंत्री अमित शाहे सरदार पटेल ने श्रद्धांजलि पाठवी छे। गृहमंत्री अमित शाहे रन फॉर यूनिटी नू प्रस्थान करावियु छे। नागरिकों ने एकता ना शपथ लेवड़ाव्या छे। तो रन फॉर यूनिटी कोईपण देश नो आधार छे। ते देश नी एकता ने अखंडितता पर ज निर्भर होय छे। देश ना तमामे तमाम नागरिको एकता साथे रहे तो ज देश छे ते विकास करी शकतो होय छे। तो जेवी रीते सरदार वल्लभ भाई पटेल नी भूमिका देश ने एकत्र करवामां खूब ज महत्वनी रही छे, तेने ध्यानमां राखीने आजे एकता दिवस की उजवणी छे ते समग्र देश में करवामां आवी रही छे। सूरत गांधीनगरना दृश्य आपणे जोया। तो दिल्ली में पण गृहमंत्री अमित शाहे लीली झंडी आपी हती। रन फॉर यूनिटी ने लीली झंडी आपी हती अने लोकोए रन फॉर यूनिटी नु प्रस्थान छे ते कर्युं हतुं, परावडाव्युं हतुं गृहमंत्री अमित शाहे। लोको पण दौड्या हता। तो महत्वना समाचार, प्रधानमंत्री मोदी छे केवड़िया खाते पहुंची गया छे। वडाप्रधान मोदी नो हेलिकॉप्टर केवड़िया कॉलोनी खाते पहुंची गयु छे। थोड़ी वार मा एकता दिवस कार्यक्रम नी शुरुआत छे ते पीएम मोदी ना हस्ते करावामां आवशे। वडाप्रधान मोदी नो हेलिकॉप्टर छे ते अत्यारे केवड़िया कॉलोनी खाते पहुंची गयु छे। सौथी ऊंची प्रतिमा छे सरदार वल्लभ भाई पटेल नी, विश्वनी सौथी ऊंची प्रतिमा ने पुष्पांजलि अर्पण करवामां आवशे। प्रधानमंत्री मोदी द्वारा तेमने श्रद्धांजलि पाठवामां आवशे। त्यारबाद समग्र जे कार्यक्रम छे तेनी शुरुआत छे ते करवामां आवशे, कारण के पीएम मोदी नुं हेलिकॉप्टर छे ते केवड़िया कॉलोनी खाते पहोंची गयुं छे।